બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ કચ્છના મુંદ્રાથી મળી રહેલા ખાસ અહેવાલ અંગે. કચ્છના મુંદ્રામાં કસ્ટડી ડેથનો મામલો જે વધુ ગુંજ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે જે વિગતો મળી રહી છે તે મુજબ આરોપી પોલીસ કર્મચારીએ તળાવમાં ફોન ફેંક્યો હતો. જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે મુજબ અમદાવાદથી આવતી વેળાએ મોબાઈલ તળાવમાં એટલે કે ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પુરાવાનો નાશ કરવા માટે મોબાઈલને પાણીમાં ફેંકવામાં આવ્યો હતો. મોબાઈલ શોધવા માટે પાણીમાં તરવૈયાઓને પણ ઉતારવામાં આવી રહ્યા છે. કારણ કે જે પ્રકારની આ કસ્ટોડિયલ ડેથનો મામલો છે તેને લઈને પુરાવાનો નાશ કરવા માટે મોબાઈલ છે એ ખાડીમાં તળાવના પાણીમાં ફેંકી દેવાતા હવે તરવૈયાઓ દ્વારા ફોન શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કૌશિક છાયા. કૌશિક, શું છે આ સમગ્ર મામલો? કારણ કે કસ્ટોડિયલ ડેથ મામલે પુરાવાનો નાશ કરવા માટે મોબાઈલ પાણીમાં ફેંકવામાં આવ્યો છે અને હવે મોબાઈલની શોધખોળ. સમગ્ર રાજ્યમાં ચકચાર લગાવનાર કચ્છના મુંદ્રાના કસ્ટોડિયલ દેશના પકડમાં એક પછી એક નવા ધડાકાઓ થઈ રહ્યા છે. ત્યારે આરોપી પોલીસ કર્મચારીએ તળાવમાં ફોન ફેંકી દેતા પોલીસ મોબાઈલ દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી આવતી વેળાએ આરોપી પોલીસ કર્મચારી કપિલ દેસાઈએ કચ્છના પ્રવેશ દ્વારમાં સુરજબારી ખાડીમાં આ મોબાઈલ ફેંકી દીધો હતો. પુરાવાનો નાશ કરવા માટે આ મોબાઈલ પાણીમાં ફેંક્યો હોવાની તેને ખેતી આપી હતી, જેને લઈને પોલીસ દ્વારા મોબાઈલ શોધવા માટે પાણીમાં સરવૈયાઓને ઉતાર્યા હતા, પણ હાલમાં આ નિષ્ફળતા સાપડી છે તે પણ એક હકીકત છે. જી, આભાર કૌશિક તમામ વિગત બદલ. તો કચ્છના મુંદ્રાનો કસ્ટોડિયલ ડેથ મામલો કે જ્યાં આરોપી એવા પોલીસ કર્મચારીએ પુરાવાનો નાશ કરવા માટે અમદાવાદથી જતી વખતે મોબાઈલને એક પાણીમાં ફેંકી દીધો તળાવના પાણીમાં, જેને શોધવા માટે હવે તરવૈયાઓ કામે લાગી ગયા છે.